ભરૂચના ભુલાવમાં આવેલ પ્રાર્થના વિદ્યાલય દ્વારા નચિકેત એકેડેમીના કેમ્પસના વર્ષો જૂના વૃક્ષને વગર પરવાનગીએ કાપી નાખવામાં આવતા વિવાદ સર્જાવા સાથે ટ્રસ્ટીએ આ અંગે ફરિયાદ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. પ્રાર્થના વિદ્યાલય ચલાવવા માટે આનંદ એજ્યુકેશન ટ્રસ્ટને લીવ અને લાયસન્સના કરારથી માસિક 2 લાખ રૂપિયાના ભાડાથી નચિકેત એકેડેમીની મિલકતનો લીવ અને લાયસન્સની કરાર કરવામાં આવેલ છે. જો ડૉક્ટર જિજ્ઞેશ પટેલ પ્રાર્થના વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અને નચિકેત એકેડેમીના ભાગીદાર તરીકે કાર્યરત છે, જ્યારે ધર્મિષ્ઠા જયંતિભાઈ પટેલ નચિકેત એકેડેમીના ભાગીદાર છે, ત્યારે તારીખ 4/7/2021 રોજ જિજ્ઞેશ પટેલ તેમજ ધર્મિષ્ઠાબેનને કોઈપણ જાતની માહિતી આપ્યા વગર ટ્રસ્ટી અને ભાગીદારો તરીકે સંમતિ મેળવ્યા વગર સંયુક્ત માલિકીવાળા કેમ્પસમાં અંદાજિત 12 વર્ષો જૂના વૃક્ષોનું છેદન કરી દેવામાં આવેલ હોવાનું જિજ્ઞેશ પટેલ જણાવી રહ્યા છે. વૃક્ષોના છેદન કાર્યને સહયોગ કરતા નથી અને વૃક્ષોના છેદન માટે કોઈ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવેલ નથી. તેમ છતાં વૃક્ષોના છેદન માટે શાળાના આચાર્ય અને જવાબદાર ટ્રસ્ટીઓ નીતિનકુમાર એન પટેલ, મુકેશકુમાર ડી ટેલર, રાકેશ બી સોલંકી અને શ્રીમતી કોસાંબી એન પટેલ સામે વગર મંજૂરીએ વૃક્ષો કાપવા અને કપાવવા સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બીજી બાજુ શાળાના આચાર્ય આ અંગે આસપાસના રહીશોને આ જંગલી વૃક્ષો તેમજ તેના ફળ નડતર અને જોખમરૂપ હોવા બાબતે રજૂઆત કરી રહ્યા હતા, જે બાદ અન્ય ટ્રસ્ટીઓએ પણ તે માટે નિર્ણય લઈ જરૂરી મંજૂરી માટે વન વિભાગ સહિત અન્ય તમામ તંત્ર પાસે લેખિતમાં વૃક્ષોના છેદન માટે વારંવાર રજૂઆત કરાઈ હતી, જ્યાંથી તેઓએ નડતર વૃક્ષો દૂર કરવા માટે મૌખિક રીતે કહ્યું હોવાનું જણાવી શાળા પરિસરમાં તે બાદ ઘણા વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે અને છોડમાં રણછોડને માનતા શાળા પરિવાર દ્વારા વૃક્ષારોપણના પણ આયોજન કરાઈ રહ્યા છે, ત્યારે આ પ્રકારની ફરિયાદ દુઃખદ હોવાનું પણ તેઓએ કહ્યું હતું. આમ પ્રાર્થના સ્કૂલ સંકુલમાં વૃક્ષ છેદનના મુદ્દે ટ્રસ્ટી મંડળમાં જ વિવાદ સર્જાવા પામ્યો છે, ત્યારે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. હું ડૉક્ટર જિજ્ઞેશ પટેલ, પ્રાર્થના વિદ્યાલયનું સંચાલન કરતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છું. અને જે પ્રાર્થના સ્કૂલ જે જગ્યા પર ચાલે છે તે જગ્યા નચિકેત એકેડેમીની માલિકીની છે, એટલે પ્રાર્થના વિદ્યાલય ભાડાના મકાનમાં ચાલી રહી છે, જે અમારા નચિકેત એકેડેમીના કેમ્પસમાંથી લગભગ 12 થી 13 જેટલા 10-12 વર્ષ જૂના વૃક્ષોનું છેદન થયેલ છે. એ છેદન કરવા માટે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અને મિલકતના સહ માલિક તરીકે મારી કોઈપણ પ્રકારની સંમતિ મેળવવામાં આવેલ નથી, અને મારી સંમતિ વગર જે ઝાડનું છેદન થયું છે તે બહુ ખોટી રીતે થયું છે, અને શાળાની અંદર પર્યાવરણને નુકસાન થાય તે આપણે પર્યાવરણ માટેના પાઠ ભણાવતા હોય અને નુકસાન થાય એવા કાર્યો કરે જેનાથી હું ખેદ વ્યક્ત કરું છું. હું પ્રાર્થના વિદ્યાલય સુરભી શિખર બંગલોઝ, ગુજરાતી મીડિયમના આચાર્ય શ્રી રમેશભાઈ પરમાર, આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલયના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ટેલર વટી, જંગલી ઝાડ જે અમારા કેમ્પસમાં હતા એને જાળવા માટેના ખુલાસા બાબતે જવાબ આપી રહ્યો છું. આપ સર્વેને જણાવવાનું કે 6/10/18 લગભગ 2 વાર સુધી આજુબાજુના રહીશોએ આ જંગલી ઝાડથી હેરાન થઈને પરેશાન થઈને અમને મૌખિક અને લેખિત રજૂઆત કરી હતી. એના સંદર્ભમાં અમે નગરપાલિકામાં, કલેક્ટર કચેરીએ, મામલતદાર કચેરી અને પંચાયતમાં પણ રજૂઆત કરી હતી. એમના તરફથી કોઈ લેખિત ખુલાસો આપવામાં ન આવ્યો હતો. મૌખિક કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને અનુકૂળતાએ તમે કાપી શકો છો. ત્યારબાદ 14/6/21 રોજ ફરી પાછા આ રહીશો દ્વારા ફરી એકવાર લખાણ આપવામાં આવ્યું. ખરેખર આ જંગલી ઝાડ છે જે સારા કેમ્પસમાં ન હોઈ શકે, કારણ કે એના આવા મોટા મોટા ફળ થાય છે અને આવા મોટા મોટા પાન જે કેમ્પસમાં પણ પુષ્કળ પડે છે, એમના ઘરમાં પણ પડવાના કારણે જીવાત પણ પુષ્કળ થાય છે અને એ લોકો હેરાન થઈ ગયા હતા. આપણી શાળાની અંદર 1500 થી 1600 બાળકો ભણે છે, જેમને પણ આ જીવાત અને આ ફળ રમતા હોય તો માથામાં પણ પડી શકે છે અને વાગી શકે છે. એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટી મંડળે આ પોતાની મિટિંગમાં ચર્ચા કરી અને છેલ્લે એમણે 16/6/2021 રોજ એમની મિટિંગમાં ઠરાવ કર્યો અને ત્યારબાદ આ ઝાડને જાળવા માટેનો નિર્ણય કરેલો હતો અને ત્યાર પછી અમે એ ઝાડને જાળવ્યા છે. આ દિવસે મારે વિગતમાં એ પણ જણાવવાનું
કે એ ઝાડ જાળવવાની સાથે અવેજીમાં અમે બીજા લગભગ 25-30 વૃક્ષો વાવ્યા છે અને છેલ્લા 3 વર્ષથી પ્રાર્થના વિદ્યાલય વૃક્ષમાં રણછોડ કોન્સેપ્ટ હેઠળ 500-700 વૃક્ષો વાવે છે. એટલે અમે વૃક્ષોનું મહત્ત્વ સમજીએ છીએ, વૃક્ષો અમે કાપવા માગતા નથી. આ વર્ષે પણ 12 તારીખે અમે ઓનલાઈન વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવાના છે. એટલે આ તબક્કે મારે કહેવાનું થાય કે અમારા બીજા ટ્રસ્ટી શ્રી ડૉક્ટર જિજ્ઞેશભાઈ બી પટેલ દ્વારા આજે ફરિયાદ કરવામાં આવી છે એ ખરેખર એક દુઃખદ છે.